Good morning, બાળકો. આજે આપણે કલ્શુરમાં પાઠ આગળ કરીશું. પાઠ માટે આપણે ચાલી છે કીડી હતી કે હાથી હશે બરાબર. એમાં ચોપડીમાં જ આપણે પાના નંબર 134 સુધી પૂર્યું છે કે એમાં પાંચ પ્રશ્ન આપણે લખ્યા હતા. કોણ શું શું કરતું હતું તો એ પાંચ પ્રશ્ન પૂરા થાય એના નીચે જો તમને વાક્યો આપેલા છે બરાબર છે ત્યાંથી આજે હું તમને કરાવું છું. તો જુઓ હું બોલું એમ તમારે બધાએ નીચે અને પછી શું થયું પહેલા શું થયું એની નીચે તમારે લીટી દોરવાની છે. પહેલું વાક્ય છે વિરાટે બૂટ પહેર્યા હવે એ નિશાળે જવા સીડી ઉતરે છે. તો પહેલા વાક્યમાં લીટી દોરો બોલો ને શબ્દ નીચે વિરાટે બૂટ પહેર્યા એના નીચે લીટી દોરો પછી જવા સીડી ઉતરે છે એના નીચે લીટી દોરો. દોરી બધાએ આવી રીતે લીટી જો બૂટ પહેર્યા અને જવા સીડી ઉતરે છે ત્યાં નીચે લીટી દોરો. ચલો ત્યાર પછી નંબર બે વિરાજ હાથ ધોવે છે કારણ કે તે ધૂળમાં રમતી હતી. તો ચલો વિરાજ હાથ ધોવે છે હાથ ધોવે છે એના નીચે લીટી દોરો અહીંયા બતાવું છે પ્રમાણે. પછી ધૂળમાં રમતી હતી એના નીચે લીટી દોરો. દોરી બધાએ નંબર ત્રણ નીલા સફરજન ખાય છે કેમ કે તેને ભૂખ લાગતી હતી. તો સફરજન ખાય છે એના નીચે લીટી દોરો. ભૂખ લાગી હતી એના નીચે લીટી દોરો. ઓકે દોરી બધાએ નંબર ચાર રૂબીનાએ બહાર ખાધું હતું એટલે તેને પેટમાં દુખે છે. તો બહાર ખાધું હતું એના નીચે લીટી દોરો. પેટમાં દુખે છે એના નીચે લીટી દોરો. નંબર પાંચ મારી પાસે ચાર પેન હતી અને આનંદે મને એક પેન આપી. તો પેન હતી એના નીચે લીટી દોરો અને એક પેન આપી એના નીચે લીટી દોરો. નંબર છ સાયકલમાં પંચર પડ્યું માટે હું ચાલું છું. તો પંચર પડ્યું એના નીચે લીટી દોરો. ચાલું છું એના નીચે લીટી દોરો. ઓકે નંબર સાત કાલે રવિવાર હતો એટલે સેરીના આજે દવાખાને જાય છે. તો રવિવાર હતો એના નીચે લીટી દોરો અને દવાખાને જાય છે એના નીચે લીટી દોરો. તો બધાને આમાં ખબર પડી ગઈ. પછી એના નીચે જુઓ તમને ગઈકાલ આજ અને આવતીકાલના ખાના આપ્યા છે એ ખાનામાં નીચેના જે આઠ વાક્યો આપ્યા છે ગઈકાલમાં આવતા હોય ગઈકાલના ખાનામાં લખવાના, આજના ખાનામાં આવતા હોય આજના ખાનામાં લખવાના અને આવતીકાલ આવતીકાલના ખાનામાં આવતા હોય આવતીકાલના ખાનામાં લખવાના. બરાબર બધાને ખબર પડી ગઈ. તો પાના નંબર 135 ઉપર જે રીતે વાક્ય લખાવો એ રીતે વાક્ય લખો. તમે ચોપડીમાં આપ્યું છે આજ એટલે રવિવાર લખવાનું આપ્યું છે બરાબર. કેટલું બીજું આપ્યું છે ગઈકાલ એટલે સોમવારનું શનિવાર લખવાનું આપ્યું છે અને ત્રીજું ખાનું આપ્યું છે સોમવાર એટલે આવતીકાલ. Thank you.
નંબર 3 પીથી પાણી ભરે છે પીથી પાણી ભરતી હતી આથી તમારા લોકો પીથી પાણી ભરશે બધાને આજ ગઈકાલ અને આવતીકાલમાં કેવી રીતે વાક્ય લખાય એની ખબર પડી ને એના નીચે પણ એ જ રીતે વાક્યો આપણે લખવાના છે કૌંસમાંના વાક્યમાં જે શબ્દ આપ્યા છે કૌંસમાં એ શબ્દ વાંચીને ક્રિયાનો ઉપયોગ કરીને આપણે ખાલી જગ્યા એના નીચે પૂરવાની છે પહેલા આ વાક્ય બધા સારા અક્ષરે લખી લો પછી હું એ લખાવું બરાબર
135 માં પાનો ઉપર લખો કે કૌંસમાં આપેલ ક્રિયાનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો હું વહેલી સવારે ઉઠી ત્યારે મારા રૂમમાં ચકલી ચીંચી ખાલી જગ્યા આપે છે કૌંસમાં શું આપ્યું છે કરું તો તમારે શું લખવાનું કરતી હતી ખાલી ખાલી જગ્યાને જ્યાં લખ્યું છે લખો બધા કરતી હતી કૌંસમાં આપ્યું છે કરું તમારે શું લખવાનું કરતી હતી એના નીચે પણ આપ્યું છે કરવું અને ખાલી જગ્યા આપી છે અત્યારે ત્યાં આનામાં ચીચી કરશે બરાબર જુઓ ચોપડીમાં તમને ખાલી ખાલી જગ્યા આપી છે એનો જ જવાબ લખો કરતી હતી કરશે બરાબર એવી રીતે નંબર બે ગઈકાલે ઝાડ પર વાંદરા ગીત કૌંસમાં શું આપે છે શબ્દ ગામ તમારે શું લખવાનું ગાતા આજે શાળામાં પણ તે ખાશે શું લખવાનું ખાલી જગ્યામાં ખાશે બરાબર ચલો નંબર ચાર અંકિત રજાઓમાં અમદાવાદ જશે કૌંસમાં શું આપ્યું છે જવું અત્યારે તે નડિયાદ જાય છે ખાલી જગ્યામાં શું લખવાનું જાય છે નંબર પાંચ જાવેદી બાગમાં ફૂલ છોડ રોપ્યો નીચેની ખાલી કે આજે તે તુલસીનો છોડ રોપે છે ખબર પડી ગઈ બધાને તો અહીંયા જે ખાલી જગ્યાઓ આપી છે એના જ ફક્ત જવાબ લખ્યા છે એ જવાબો તમારે નંબર પ્રમાણે અંદર ખાલી જગ્યામાં ખાલી જવાબ જ લખવાના છે ખબર પડી ગઈ બધાને તો 135માં પાના પર તે જવાબ લખીને ખાલી જગ્યા પૂરી કરો ચલો લખાઈ ગયું 135ના પાના ઉપર જવાબો ત્યાર પછી ચોપડીમાં પાના નંબર 136 કાઢો શબ્દો બનાવવાના છે જે ચિત્ર આપ્યા છે એના ઉપરથી શબ્દ બનાવવાના છે જો ચિત્ર હું દોરતી નથી ફક્ત જવાબ જ લખું છું બરાબર તો ચિત્ર પરથી શબ્દ બનાવો એમાં લોકો પેલું કયું છે જો આ રીતના દોરેલું છે તેનો શબ્દ શું થશે આકાશ આકાશ ખબર પડી ગઈ હવે હું ચિત્ર દોરતી નથી બરાબર ડાયરેક્ટ નામ જ લખું છું તમે લખી નાખો એ રીતે ઝાડ ને પાનનું ચિત્ર છે તો દીન બે માસી નું શબ્દ છે તો મામા ચાર નંબર ના ચોરસ અને સ્ટાર છે તેના ચિત્રમાં સામે શું લખવાનું રેત કપ અને કેરી ચિત્ર આપ્યું છે ત્યાં શું લખવાનું રંગો ધજા અને ત્રિકોણ ચિત્ર આપ્યું છે તે શું થાય મેળો પાન અને ચોરસ ચિત્ર આપ્યું છે તે શું થાય ઘોરે માસી અને ઘરનું ચિત્ર આપ્યું છે તે શું થાય માર્યા પછી પાન અને ઝાડ જો તમારે દોરીને કરવાના છે નવ નંબરના ચિત્રમાં જો બધા તમારે આ રીતે પાનનું ચિત્ર દોરવાનું છે અને ઝાડનું ચિત્ર દોરવાનું છે બરાબર આઈકે ચિત્ર દોરી લખી નાખો નદી ચિત્ર દોરતી સાથે નામ લખો બરાબર દસ નંબરમાં લંબચોરસ
Anakubo. Nakorilo. Pagyan naman na nabo, chanda ng chitra duruan ng chi, anasdaya ng chitra duruan ng chi. Kari. Bahan naman maguro, ayunita. Abo. Now the same abhyar barma chitra durine naam lakhvana chhe. Barabar. ત્યાર પછી જો તમારે ચિત્ર પરથી વાક્ય લખવાના છે અહીંયા હું લખું છું પહેલું વાક્ય છે જો માછલી ઘર પાન એટલે દીડાકાર છે લંબચોરસ પ કેરી અને ફૂલનું ચિત્ર છે તેનું વાક્ય શું થાય માછલી એટલે માં ઘર એટલે રા પા દીડાકાર એટલે ઘર લંબચોરસ એટલે રે ક એટલે ર કેરી એટલે રંગો અને ફૂલનું ચિત્ર એટલે છે તો લખો પહેલું વાક્ય મારા ઘરે બરાબર જો આ રીતે અહીંયા વાક્ય લખવાનું છે બધાય ચિત્રની નીચેની જે લીટી આપી છે એમાં લખવાનું છે મારા ઘરે રંગો છે ચલો બીજું ચિત્રની નીચે લખો વાક્ય આ રાત કાળી છે આ રાત કાળી છે ત્રીજું વાક્ય લખો આવતો રંગોનો મેળો છે સામેના પાના પર જો આવતો રંગોનો મેળો છે દિન પ્રકાશ ભરેલો છે દિનેશને પ્રકાશ મામા ભરે છે પ્રકાશ મામાના ઘરે છે બરાબર આ રીતે ચિત્રપતિ વાક્ય લખાઈ ગયા ત્યાર પછી નીચે ગાવાનું છે ઉંદર મામા કેવા શાણા છું છું કરતા બાદ મીની પાસે આવે ત્યાં કોતરમાં બેસી જાય પછી હસવાનું છે પોલીસ કહે તને ક્યારે જેલ થઈ છે ગુનેગાર કહે રડતા રડતા ના સાહેબ પોલીસ કહે એમાં રડે છે શું હમણાં જ મોકલી દઉં જો બાળકો અહીંયા મેં તમને ચોપડીમાં પાના નંબર 137 સુધી બધાના એક ચિત્રોની નીચેના શબ્દો અને વાક્ય લખાવ્યા આપણે ગુજરાતી એટલે કે કલ્ચરમાં પાઠ 8 ચોપડીમાં આપણે લખાણ સાથે પૂર્ણ કર્યો એમાંથી જે પ્રશ્નોના જવાબો લખવાના છે એના ફોટા હું તમને મોકલું ત્યારે તમારે નોટમાં લખવાનું રહેશે અહીંયા ચોપડીમાં તમારો પાઠ આજે 8મો પૂર્ણ ત્યારબાદ ફરી વખત આપણે કાવ્ય 9 જે આવે છે ને બેરંગી મસાલીઓ પાઠ 9 તમને સરસ રીતે સમજાવીને પાછું એમાંથી આપણે આગળ ભણીશું અત્યારે બધાએ ચોપડીમાં પાના નંબર 137 સુધી ચોપડીમાં બાકી હોય એ વિડીયો જોઈને તમારે પૂર્ણ કરવાનો રહેશે ઓકે